તમે ઘર દુકાનો કે કારખાનાઓમાં ફાટી નીકળતી આગ વિશે જોયું અથવા સાંભળ્યું હશે. તમારા એ અનુભવને યાદ કરો. આગ લાગે ત્યારે શું કરવું જોઈએ? સૌથી પ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરી ઘટના સ્થળે બોલાવવી જોઈએ. તમારા ફોનમાંથી 101 નંબર ડાયલ કરવાથી ફાયર બ્રિગેડને ફોન લાગે છે. જ્યારે ફાયર બ્રિગેડ આવે છે ત્યારે તે શું કરે છે ચાલો જોઈએ. ફાયર બ્રિગેડ આગ પર પાણી રેડે છે. પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે. જેથી સળગતા પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું આવે છે. જે આગને ફેલાતી રોકે છે. પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે, જે હવામાંથી મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે, જેથી આગ બુજાઈ જાય છે. પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે, પરંતુ કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે જ પાણી ઉપયોગમાં આવે છે. જો વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો પાણી તેના વડે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલા વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. પેટ્રોલ અને તેલથી લાગેલ આગ માટે પણ પાણી યોગ્ય નથી. વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે. આમ આગ લાગી હોય ત્યારે ખોટી નાસભાગ ના કરતા યોગ્ય વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી સમજદારીપૂર્વક પગલાં લેવાથી મોટી જાનહાનિ તથા નુકસાન થતું રોકી શકાય છે.